કેમ છો ભરૂચ? હવે આવી ગયું છે ભરૂચ નું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇન્વાઇટ. તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી. ભરૂચના પ્રાંતની સવાઈ ચોકડી સુધીના વિસ્તારમાં પે એન્ડ લીઝ બનાવવાની માંગ સાથે દુકાનદારોની કલેક્ટરને રજૂઆત. ભરૂચના સતત ભરચક અને લોકોની અવરજવર વાળા વિસ્તાર પાંચબત્તીથી શ્રવણ ચોકડી સુધીના માર્ગ ઉપર એક પણ પે એન્ડ યુઝ ન હોવાના કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેના પગલે વિવિધ દુકાનના વેપારીઓએ પે એન્ડ યુઝની માંગણી સાથે કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાની જનતાની જાહેર સુખાકારી અર્થે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશ ધોરંભટ્ટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને લોકોને પડતી તકલીફો દૂર કરવા રજૂઆત કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ શહેરના પાંચબત્તીથી માતળિયા તળાવ લિંક રોડ પર શાક માર્કેટો ગ્રાહકોથી ધમધમી રહે છે. જાહેર માર્ગો પર હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ આવેલું છે, જ્યાં પણ ઘણા નાગરિકો મોર્નિંગ વોક ક્રિકેટ રમવા આવતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં નાગરિકોની પ્રાથમિક સુવિધા જાહેર શૌચાલય કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે પાંચબત્તીથી શ્રવણ ચોકડી સુધીના માર્ગમાં એક પણ પે એન્ડ યુઝ જાહેર શૌચાલય ન હોવાના કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો પુરુષો તો જાહેરમાં ગમે ત્યાં ઉભા રહીને પણ પેશાબ કરી લેતા હોય છે, પરંતુ મહિલાઓનું શું? જેના કારણે દુકાનના વેપારીઓએ પાંચબત્તીથી શ્રવણ ચોકડી સુધીના જાહેર માર્ગ નજીક કોઈ પણ જગ્યાએ પે એન્ડ યુઝ બનાવવાની માંગ ઉઠાવી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે. સ્વચ્છતા અભિયાનની વાતો કરતી નગરપાલિકા ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલો ઉપર માત્ર સ્વચ્છતાનું પેઇન્ટિંગ કરી સંતોષ માનતી હોય છે. સાચા અર્થમાં આ માર્ગ ઉપર જાહેર પે એન્ડ યુઝ બનાવવામાં આવે તે જરૂરી છે. સ્વચ્છતા અભિયાન હેઠળ ભરૂચની અંદર પાંચ બત્તીથી લઈ ને સેવાશ્રમ, શોપિંગ સેન્ટર, શક્તિનાથ અને શ્રવણ ચોકડી સુધીને કોઈ પણ પે એન્ડ યુઝ નથી, જેની રજૂઆત અમે બધા શોપિંગ સેન્ટરની સાથે કલેક્ટરશ્રીને 176 જણની સહી કરીને અમે લોકોએ આપેલી છે. સાથે સાથે રૂબરૂ પણ રજૂઆત કરેલી છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે, અને અહીંયા હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર જે બહેનો છે એ લોકોની હાલત એટલી બધી કફોડી છે આ રોડ પર કે એમને ક્યાં આગળ જવું તે એક પ્રશ્ન થાય છે. સાથે સાથે અમે અગાઉ એક સબવાહિની માટે જે રસ્તો છે એ રસ્તા માટે પણ અમે રજૂઆત કરેલી, ડીએસપી સાહેબને રજૂઆત કરેલી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી કે એ રસ્તો જરા ખુલ્લો કરી આપો, જેથી કરીને કોઈનું સ્વજન મરી ગયું હોય તો એ નીચે ના પડે, એ બાબતની પણ રજૂઆત કરેલી છે. સ્મશાનની અંદર જે શૌચાલય છે, શૌચાલયની સ્વચ્છતા જળવાય તે માટે પણ રજૂઆત કરેલી છે. ને ખાસ કરીને હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર આજુબાજુ કોઈ પણ જગ્યાએ પે ન્યૂઝ બને એવી અમારી બધાની પાંચ બત્તીથી લઈ ને સેવાશ્રમ સુધીના જેટલા બી શોપિંગ સેન્ટરો છે એ બધાની અમારી માંગણી છે. કેમ છો ભરૂચ? હવે આવી ગયું છે ભરૂચનું પોતાનું ફર્સ્ટ એવર ઓનલાઈન ગ્રોસરી સ્ટોર ઇન ઇન્વાઇટ. તો આજે જ ઓર્ડર કરો અને મેળવો ફાસ્ટેસ્ટ હોમ ડિલિવરી.